ચોમાસાના 4 મહિનાનું વેકેશન પૂર્ણ થતા સાસણગીર જંગલમાં આજથી ફરી સિંહ દર્શનનો પ્રારંભ થયો છે. આજે વહેલી સવારે 6:15 કલાકે પ્રવાસીઓની પ્રથમ ટુકડી જંગલમાં સિંહ દર્શન માટે રવાના થઈ હતી, જેને વન વિભાગના અધિકારીઓ આવકાર્યા હતા અને જંગલ વિશે માહિતી પણ આપવામાં આવી હતી. સાસણગીર જંગલમાં આજથી સિંહ દર્શન શરૂ થતાં જ પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને પ્રથમ ગ્રુપમાં સભ્યોએ સિંહ દર્શન કર્યા હતા, જેમાં સૌ પ્રથમ પ્રવાસીઓએ આવકારી માહિતી આપવામાં આવી હતી. ગીર જંગલમાં સિંહ ઉપરાંત દીપડા અને વન્ય પ્રાણીઓ ઉપરાંત 350 જાતના પક્ષીઓ વસવાટ કરે છે, જેને નિહાળવાના મોકો પ્રવાસીઓને મળ્યો હતો. આજે વહેલી સવારથી જ પ્રવાસીઓના ગ્રુપને જંગલ સફારીમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. ચોમાસા બાદ ગીર જંગલ હરિયાળું બન્યું છે, પ્રકૃતિ ખીલી ઉઠી છે અને જંગલમાં હજુ ઝરણા વહી રહ્યા છે. આ રોમાંચક દ્રશ્યો નિહાળી પ્રવાસીઓ પણ ખુશખુશાલ થઈ ગયા હતા. ગીર જંગલમાં સવારે અને બપોરે એમ બે ગ્રુપમાં સફારી માટે બુકિંગ થઈ રહ્યું છે, જો કે મોટાભાગે ઓનલાઈન બુકિંગ થઈ ગયું હોવાથી સ્થળ ઉપર આવીને ટિકિટ મળે તેવી શક્યતાઓ ખૂબ ઓછી છે. જો કે આજથી જ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બીજી બાજુ જૂનાગઢ ગિરનાર નેચર સફારીનો પણ આજથી પ્રારંભ થયો છે. આજે સાસણગીરની સફારીનો ફર્સ્ટ ડે છે અને લકીલી અમને બુકિંગ મળી ગયું. અમે અમારા ફેમિલી સાથે આવ્યા છીએ. અમારો એક્સપિરિયન્સ અંદર લાયન્સ જોવાનો બહુ જ સરસ રહ્યો. સ્ટાફ પણ એકદમ કોઓપરેટિવ છે બધા જ અને વ્યવસ્થા બહુ જ સરસ છે. મેં બે મેલ જોયા, એક ફિમેલ જોઈ, બીજું એક ગ્રુપ જોયું જેની અંદર એક મેલ હતી, મેલ હતો, 3-4 ફિમેલ છે અને એના ઓછામાં ઓછા 3-4 બચ્ચા હતા જોડે. ઇટ વોઝ રિયલી અ વન્ડરફુલ એક્સપિરિયન્સ અને હું બધી જ પબ્લિકને ખાસ કહું છું, વિનંતી કરું છું કે આપણે આપણું નેચરને બધું સેવ કરો, જેથી કરીને આપણે આ કુદરતને સાચવીશું તો કુદરત આપણને સાચવશે. આજે તો અમારો ફર્સ્ટ ડે, આજે જ ગીર સફારી ઓપન થઈ છે અને અમે આજે પહેલા સ્લોટમાં જ અમારું બુકિંગ કર્યું. અમે લોકો જેવા પણ અંદર એન્ટર થયા છે ગેટની, એના 15-20 મિનિટ આગળ ગયા અને અમને ત્યાં છે ને સિંહના પંજા દેખાયા. સિંહના પંજાથી અમને જે અમારા ગાઈડ હતા એમને આઈડિયા આપ્યો કે આ તાજા છે અને આગળ આપણને જોવા મળી શકે એવી શક્યતા છે. તો અમે એટલા એક્સાઇટેડ થઈ ગયા હતા જોવા માટે, બીકોઝ એવરી ટાઈમ અમે લોકો એવરી યર આવી રીતે ફર્સ્ટ ડેના બુકિંગ કરાવતા હોઈએ છીએ સફારી માટે. લાસ્ટ યર અમે લોકો આવ્યા હતા, અમને લોકોને 2.5 કલાક પછી અમને લોકોને સિંહ દેખાયા હતા. ત્યાં સુધી તો એકાદું હરણ કે એવું કંઈ દેખાઈ ગયું હતું, પણ આજે તો એટલું અનએક્સપેક્ટેડ થયું કે જેવા 15-20 મિનિટ થઈ અને તરત જ અમને આખું એક પ્રાઇડ દેખાયું કે જેમાં લાયન, લાયનેસ, 3 કબ્સ હતા, એક યંગ લાયનેસ હતી. એનાથી સહેજ આગળ અમે લોકો ગયા, ત્યાંથી અમને એક બીજો લાયન જોવા મળ્યો. હજી તો એક્સાઇટમેન્ટ અમારી, હમણાં જ અમે લોકો હતા અને સહેજ આગળ અમે લોકો ગયા ત્યાં ફરીથી અમને એવા ફૂટપ્રિન્ટ્સ દેખાયા સિંહના, કે ત્યાંથી અમને લોકોને ફરીથી એવી એક્સાઇટમેન્ટ થવા લાગી કે હા આગળ પણ હજી કંઈક જોવા મળી શકે છે અમને. તો એ પણ અમને આગળ જોવા ગયા ત્યારે અમને 7-10 એમાં લાયન, લાયનેસ, એમના કપ્સ એમનું જોવા મળ્યું અમને લોકોને. તો અમને લોકોને બહુ જ ગમ્યું અને હોપફુલી અમને લેપર્ડ બી જોવો હતો, પણ અમને લોકો લેપર્ડ ન જોઈ શક્યા. બાકી એક્સપિરિયન્સ જે હતો એકદમ અદ્ભુત હતો, અમને બહુ જ મજા આવી ગઈ. અત્યારે હવે સમરમાં આવવાની ઈચ્છા છે. એકચ્યુઅલી ગીર શું છે સમરમાં ખબર પડે છે, તો અમે સમરમાં પણ હોપફુલી આવીશું અહીંયા સફારી માટે.